તો આ તરફ વર્તમાન સમયમાં દેશમાં અરગજકતાનો માહોલ છે અને નાગરિક સંશોધન કાયદાને લઈ દેશમાં ઠેર ઠેર હિંસા ફેલાયેલી છે ત્યારે ડીસામાં હિન્દુ ધર્મની સામાજિક સમરસતા સમિતિ દ્વારા સામાજિક સમરસતા રેલી યોજાય જેમાં હિન્દુ ધર્મના દરેક સમાજના આગેવાનો જોડાયા આ રેલીમાં સામાજિક સમરસતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરાયો આ રેલીનું ડીસા શહેરમાં અલગ અલગ સ્થળો પર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જોકે આ રેલીનો હેતુ હિન્દુઓમાં એકતા ઉભી કરવાનો અને હિન્દુ ધર્મથી અસ્પૃશ્યતા નાબૂદ થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હતો આ સામાજિક સમરસતા યાત્રા એ સમાજ જીવનના તમામ લોકોને એક સંદેશ આપવા માટે છે કે હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ પોતાના ભેદભાવ ભૂલી અસ્પૃશ્યતાનો ભાવ ભૂલી અને સંપૂર્ણ હિન્દુ સમાજ એક છે એવો ભાવ એવો સંદેશ ડીસાનગરના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે એ હેતુથી આજે ડીસાનગરમાં સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના અનેક અગ્રણીઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ પણ આ યાત્રામાં જોડાણા છે ફરીથી એક વખત નગર સમિતિ દ્વારા અમે નગરના લોકોને કહેવા માગીએ છીએ કે આપણા તમામ પ્રકારના ભેદભાવો ભૂલી અને સંપૂર્ણ હિન્દુ સમાજ એ એક બને એવી અપેક્ષા ડીસા નગરના તમામ નગરજનો સાથે છે